12માં એકાઉન્ટ વિષયનો અભ્યાસ કરીશું. એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 3 પાઘડી, આ ચેપ્ટર બોર્ડમાં 6 માર્કનો પૂછાશે. એમાં 1 માર્કનો એમસીક્યુ પૂછાશે, 1 માર્કનો વીએસક્યુ અને 4 માર્કનો ઇન્ટરવ્યુ. 1 માર્કનો વિકલ્પ આવે, 1 માર્કનો એક વાક્યમાં આવશે અને 4 માર્કનો એક દાખલો વિભાગ ડી માં દાખલા નંબર 27 એ આ ચેપ્ટરનો હશે. બે ચેપ્ટર નંબર 3 પાઘડી જેને કહેવાય ગુરવી, 6 માર્કનો ચેપ્ટર છે, 1 માર્કનો વિકલ્પ, 1 માર્કનો એક વાક્યમાં અને 4 માર્કનો એક દાખલો પૂછાશે બોર્ડમાં. હવે સૌથી પહેલું આવે પાઘડીનો અર્થ. ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત, એટલે પાઘડી. પાઘડીનો અર્થ છે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. અને અંદરથી બે સવાલની પૂછાય. પહેલો સવાલ આવે પાઘડીનો અર્થ, તો શું આવશે? ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. બીજો સવાલ આવે પાઘડી કેવી મિલકત છે? અદ્રશ્ય. આ જે પાઘડીનો અર્થ લખ્યો એમાંથી બે સવાલ પૂછાઈ શકે. ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત એટલે શું? તો પાઘડી. બીજો આવે પાઘડી એ કઈ મિલકત છે? તો અદ્રશ્ય મિલકત. અથવા બીજી વ્યાખ્યા એવી થાય ધંધાની શાખ કે પ્રતિષ્ઠાના કારણે ધંધાની વધુ ઉપજતી રકમ એટલે પાઘડી. બીજો પોઈન્ટ આવે પાઘડીના મૂલ્યનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા પણ છે. આમાંથી એક સવાલ પૂછાય પાઘડીના મૂલ્યનો આધાર શેની પર છે? તો પાઘડીના મૂલ્યનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા પર છે. પાઘડીના મૂલ્યાંકન માટેનું મહત્વનું પરિબળ ભવિષ્યમાં જળવાઈ રહેતો નફો છે. આમાંથી પણ વિકલ્પ અથવા સવાલ પૂછાય છે પાઘડીના મૂલ્યાંકન માટેનું મહત્વનું પરિબળ કયું છે? તો ભવિષ્યમાં જળવાઈ રહેતો નફો. કઈ પેઢી પાઘડી ધરાવે છે એમ આ કહી શકાય? તો જે પેઢી સ્થિર ગ્રાહક વર્ગ અન્ય કરતા વધુ નફો કમાવાની ક્ષમતા અને પ્રતિષ્ઠા ધરાવતી હોય તે પેઢી પાઘડી ધરાવે છે એમ કહી શકાય. ચોથો સવાલ આવે કઈ પેઢી પાઘડી ધરાવે છે આ કહી શકાય? તો જે પેઢી સ્થિર ગ્રાહક વર્ગ અન્ય પેઢી કરતા વધુ નફો કમાવાની ક્ષમતા અને પ્રતિષ્ઠા ધરાવતી હોય એ પેઢી પાઘડી ધરાવે છે એમ કહી શકાય. આગળ જે ધંધામાં તીવ્ર હરીફાઈ હોય ત્યાં પાઘડીની કિંમત
ऊंची हो। एक बार आप पूछा जा जे धंधा में तीव्र रिफाई हो या बागरी की कीमत के भी हो तो ऊंची है और नीची हो जहां जोखिम नु प्रमाण वधारे हो पागड़ी ना मूल्यांकन माटे नी रीतो पागड़ी ना मूल्यांकन माटे नी अलग अलग चार रीतो जे पहलू जे सादा सरेराश नफानी रीत बीजू जे भारी सरेराश नफानी रीत तीजु जे अधिक नफानी रीत ने चौथी जे नफाना मूड़ीकरण रीत के मूड़ीकृत नफानी रीत ने आ पाबड़ी ना मूल्यांकन माने नी रीतो छे। पागड़ी नु मनस्वी मूल्यांकन एटले शुं तो ज्यारे हिसाबो मुजब पागड़ी नी किंमत मळी शकती ना होय त्यारे भागीदारो पागड़ी की कीमत पोतानी जाते नक्की करे जेने पागड़ी नु मनस्वी मूल्यांकन कहवाय मूल्यांकन ने असर करता परिबल मुस्ताहिबी जब पागड़ी ना मूल्यांकन ने असर करता परिबल एवा कया परिबळो छे जे पागड़ी ना मूल्यांकन ने असर करे पहलू आवशे धंधा नु स्थान पहलू परिबळ धंधा नु स्थान तमे कई जग्याए धंधो करो धंधा नु स्थान तमारी पागड़ी ने असर करे बीजो आवे धंधा नु कद त्रीजो आवे धंधा नी मुद्दत चौथो आवे धंधा नो अप्रकार पांचमो आवे हरीफाई नु अप्रमाण छठू आवे ग्राहकों नो प्रकार सातमू आवे साक के अप्रतिष्ठा आठमू आवे जोखम पागड़ी ना मूल्यांकन ने असर करता आटला आ परिबळ जो पहेलो धंधा नु स्थान आपणे कई जगह धंधो करिए छे कया विस्तार में धंधो करिए छे एना आधारे नी प्रतिष्ठा नक्की थाय खबर तमे एक धंधो एक सीजी रोड में दुकान करो अने बीजिंदा रोड में दुकान करो तो बनने वाला थी कोनी वैल्यू वधारे होय तो सीजी रोड में दुकान करे केम के जगह असर करे ए धंधा नु स्थान ए तमारी प्रतिष्ठा ने असर करे बीजू धंधा नु पर धंधो जेटलो
मोटो जिनु धंधा नु कद विशाल एक यानी प्रतिष्ठा की असर વધારે धंधा ने मुद धंधो जैन जूनो एम एनी प्रतिष्ठा के लिए વધારે नव धंधो तो आपने कोई ओळखतु ना होय એટલે આપણી પ્રતિષ્ઠા ઓછી હોય धंधा नो प्रकार क्या प्रकार नो धंधो करिए छे खबर एक एक पर तुम्हारी साख ने प्रतिष्ठा ने असर करे नानो धंधो होय मोटो धंधो होय नु स्वरूप क्यों से तुम्हारा आ प्रतिष्ठा ने असर करे हरिफाई नो प्रमाण ज्या हरिफाई नो प्रमाण सौथी ओछो होय त्या पागड़ी के लिए होय ऊंची होय એટલે ज्या हरिफाई नो प्रमाण सौथी વધારે હોય ત્યાં પાગડી ની કિંમત ની ઊંચી હોય ગ્રાહકો નો પ્રકાર તમારા ધંધામાં આ કયા પ્રકારના ગ્રાહકો આવે છે એના આધારે ધંધાની પ્રતિષ્ઠા નક્કી થાય અગર સાકે પ્રતિષ્ઠા છે ધંધામાં સાકે પ્રતિષ્ઠા વધારે હોય ત્યાં પાગડી ની કિંમત ઊંચી હોય જોખમ જ્યાં જોખમ નું પ્રમાણ વધારે હોય ત્યાં પાગડી ની કિંમત એના મૂલ્યાંકન આધારે નક્કી થાય बाकी नेक्स्ट लेक्चर में।